નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાડેલા આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની એવી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર સાત રાશિઓની તુલના એમાં પણ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે દાખલા નંબર એક અને બે બરાબર છે સાત પોઈન્ટ એક સ્વાધ્ય કમ્પ્લીટ જોયેલું છે તેના દાખલા ક્યાં આપેલા છે આપણી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક એની આપેલી જ છે જોજો જો આ દાખલા પણ હમણાં હું કેમ આમ ગોળ ફરી ગયો તો એમાં સ્વાધ્યાયના દાખલા પણ તમને ગોળ ફેરવી દે એમ છે કેમ કે આ સ્વાધ્યાયના દાખલાના ટોપિક કેવા છે ખબર છે ડિસ્કસ કરીએ ડિસ્કસ કરતે હે ટોપિક ઓકો જો આપકો અઘરા લાગતા છે તો આ સ્વાધ્યાયની અંદર આપણે જે અમુક ટોપિક આવે છે આ બે જો અત્યારે બે દાખલો જોવા ને એ બે દાખલા માં કયા ટોપિક આવે તેની ચર્ચા કરી જીએસટી એટલે કે ગુડ સ્વીટ કેર એવું નથી જીએસટી નું પૂરું નામ બીજું છે મજાક મજાકમાં તમે કહેતા હોય બધા એવું નથી ચાલ વળતર તો વળતર નો મતલબ એવો થાય કે ડિસ્કાઉન્ટ

તો વળતર કેટલા રૂપિયા મળ્યું વીસ રૂપિયા તો આ રીતે તમને વળતર મળશે યાદ રાખવાનું કે વળતર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત તમને શું મળે હંમેશા વળતર મળે ઓકે ચાલો ત્યારબાદ વળતર ટકાવારીમાં એમાં જોતું હોય વળતર ટકાવારી બરાબર જેટલા રૂપિયા વળતર આવ્યો એની વળતર અંશમાં લખવાનું તો છેદમાં શું લખવાનું છાપેલી કિંમત લખવાનું છેદમાં શું લખવાનું છાપેલી કિંમત અને એને ગુણ્યા કેટલા કરવાના 100 વળતર ટકામાં બરાબર વળતર છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100 ક્લિયર ચાલો આ વળતર શેમાં છે પાછો આ વળતર રૂપિયામાં જો તમારું

ત્યારે તમારે આ રીતનું કામકાજ કરવાનું છે યાદ રાખજો તો રૂપિયામાં બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતર ટકા વળતરો વળતર વળતર રૂપિયામાં બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતર ટકામાં છેદમાં સો આનાથી તમને મળી જશે વળતર ક્લિયર

વસ્તુ અને સેવા કર તો વસ્તુ અને સેવા કર વસ્તુની ખરીદ કિંમત મૂળ કિંમત પર લાગે બરાબર છે કોઈ પણ વસ્તુની મૂળ કિંમત હોય તો ખરીદ કિંમત હોય તેના પર જીએસટી લાગે એટલે તમારે જીએસટી જો શોધવો હોય તમને કઈ કઈ બાબત આપી હશે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત આપી હશે ઘણી વખત અહીંયા પડતર કિંમત પણ હોય શકે અને સાથે સાથે શું આપ્યું હશે તમને જીએસટી ટકામાં ત્યારે તમારે જીએસટી રૂપિયામાં શોધવાનો હોય તો જીએસટી રૂપિયામાં બરાબર મૂળ કિંમત જીએસટી આનાથી તમને શું મળી જશે જીએસટી રૂપિયામાં મળી જશે એ સિવાય ઘણી વખત એવું હોય છે કે જીએસટી છે ને એ દાખલામાં રકમ આપીને તેની અંદર અંદરવ્યોગ્ય હોય અંદર અંદરવ્ય મતલબ શું કે વળતર હોય કે જીએસટી હોય એની સાથે તમને આપી દીધું હોય મતલબ કે શું હોય કે વેચાણ કિંમત શું આપી હોય વેચાણ કિંમત અને 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 શું આપ્યું હોય ટકા આપ્યા હોય વેચાણ કિંમત અને ટકા આપ્યા હોય ત્યારે રીત આખી અલગ હોય બરાબર છે અથવા તો તમને પડતર કિંમત અને ટકા આપ્યા હોય ને જીએસટી માટે જો આ વેચાણ કિંમત ટકા વળતર માટે અને પડતર કિંમત અને ટકાવારી શેની માટે જીએસટી માટે આપેલા હોય ત્યારે ધારો કે વાળે રીત ગણવાની છે કઈ રીતે ગણવું તે હું શીખવાડીશ દાખલો ધારીને ગણવાનો હોય બરાબર છે ચાલો તો આપણે એમાં કઈ રીત કરવું શું કરવું એ બધી ચર્ચા પછી કરીશું દાખલાની અંદર આવી મેન મેન બાબત છે અને જીએસટી માટે એક વસ્તુ યાદ રાખજો ત્યાં કોને લાગુ કર્યો તો કેન્દ્ર સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો ક્યારે કર્યો હતો 1 જુલાઈ 2017 ના રોજ

एक जोड़ी जींस बराबर एक बराबर, चौदस नेक्स्ट शु शर्ट ने किमत बराबर बे गुणिया आठ सौ पचास बराबर रूपया एक शर्ट आठ सौ पचास तो शर्ट सत्तर सौ रूपया कि चौदो पचास प्लस सत्तरसो करो सर वालो के

કેટલા રૂપિયા છે ટોટલ એકત્રીસો પચાસ રૂપિયા કુલ છાપેલી કિંમત વળતર કેટલું મળે છે ત્રણસો રૂપિયા યાદ કરો મેં હમણાં સૂત્ર લખાયું એના ઉપરથી તમને કઈક યાદ આવે તો કયું હતું વળતર રૂપિયામાં બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત હવે તમારે જોઈએ છે વેચાણ કિંમત તો આ બેને અલ્ટર ચેન્જ કરી નાખો તો વેચાણ કિંમત અહીંયા વળતર સામે એના પરથી તમને શું મળી જશે વેચાણ કિંમત મળશે બરાબર છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે એટલે કે દુકાનદાર કેટલા રૂપિયામાં વેચશે એ જેટલામાં વેચશે એટલા રૂપિયામાં આ ભાઈ બરાબર છે પચાસ માઇનસ ત્રણસો પંદર કરો બાદ બાકી થઈ જાય ઝીરો દસ માંથી પાંચ જાય એટલે પાંચ પાંચ એકમાંથી સમજજો દુકાનદાર જેટલા રૂપિયામાં વેચે વળતર સાથે એટલા રૂપિયામાં તું ખરીદીશ ને બરાબર છે આ વાત સમજજો દુકાનદાર જેટલા રૂપિયામાં વેચશે એટલા રૂપિયામાં વળતર સાથે વસ્તુ આપણે ખરીદવાના છીએ આ બધી વસ્તુ પર હતું તો એક ગ્રાહકને આ વસ્તુઓ ખરીદવા માટે આ વસ્તુઓ ખરીદવા માટે રૂપિયા અઠ્યાવીસો પડે

તો ટીવી મૂળ કિંમત જીએસટી ટકા બરાબર કેટલો બાર ટકા જોજો રકમ ફરીથી વાંચજો શું કે છે બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે લગાડવામાં આવે છે

પાંચ એક કેટલા રૂપિયા થાય રૂપિયા પંદરસો શું લાગ્યું જીએસટી લાગ્યું તો હવે શું થશે ટીવી જે છે વેચાણ કિંમત મળશે

પ્લસ જીએસટી કેટલા રૂપિયા પંદરસો કેટલા થાય વિનોદ ને ટીવી ખરીદવા માટે રૂપિયા

બધા બધાજ વિષયના solution ની PDF કેવા કેવા સોલ્યુશન મળે તો તમને ત્યાંથી સ્વાધ્યાય મળે સમજૂતી સાથેની બાબતો મળે સ્વાધ્યાયન પોતે ગાલા સાથે પોતે હા તમારી જે સમયસર લેવાતી એકમ કસોટી પ્રશ્ન બેંક તેના પણ પ્રશ્નપત્ર મળશે અને સાથે સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્રને બીજું ઘણો બધું મળે આવા સરસ મજાના ભરપૂર લાભ લેવા માટે તમે કરજો ડાઉનલોડ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એ સિવાય બીજા અન્ય વિષયના વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે આપણા જ અગાઉના વિડીયો બનાવેલા છે તેના વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો એ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ તો અહીંયા આપણો સ્વાધ્યાય 7.2 ના બે દાખલા પૂરા થઈ છે બાકીના ત્રણ દાખલા નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર જોઈશું તો ત્યારે મળીએ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત